કાટકોઈ ગામના કોવિડ કેર સેન્ટરમાં હોમ આઇસોલેટ રહીને સારવાર લઈ રહેલા શ્રીમતી શારદાબેન દીપકભાઈ કહે છે કે અમારા ગામમાં કોવિડ કેર સેન્ટર બનવાથી ગામના અને પરિવારના અન્ય લોકોને સંક્રમિત થતા બચાવી શક્યા છીએ. મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન થકી જે સારવાર શહેરમાં થતી હતી તે સારવાર હવે અમને અમારા કોવિડ કેર સેન્ટર દ્વારા વિનામૂલ્યે મળી રહી છે. સાવલી ગામના રહેવાસી શ્રી સચિનભાઈ ગોપાલભાઈ સોલંકી રાજપીપળા તારીખ 1 મેથી તારીખ 15 મે 2021 સુધી સમગ્ર ગુજરાતમાં મારું ગામ કોરોના મુક્ત ગામના હાથ ધરાયેલા રાજવ્યાપી અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી ડીએસ શાહના નેતૃત્વ હેઠળ કોરોના વેક્સિન આરટીપીસીઆર એન્ટીજન રેપિડ ટેસ્ટ ડોર ટુ ડોર સર્વેલન્સ ઉપરાંત સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ગ્રામ્ય કક્ષાએ સમયસર સારવાર મળી રહે તે હેતુસર નર્મદા જિલ્લા 671 પ્રાથમિક શાળામાં કોવિડ સેન્ટર કાર્યરત કરીને તેમાં કુલ 3192 પથારી બેડની સુવિધા વ્યવસ્થા કરાયેલ છે. આ કોવિડ કેર સેન્ટરમાં ગાદલું ઓસિકું ચાદર 400 પીવાના પાણીની સુવિધા ઉપરાંત અન્ય વપરાશ માટેની પાણીની સુવિધા માસ્ક સેનિટાઇઝર દવાની કીટ સેનિટેશનની સુવિધા અને સફાઈ તેમજ નાહવા માટેની પણ અલાયદી સુવિધા કરાયેલ છે. તિલકવાડા તાલુકાના સાવલી ગામના મુખ્ય શિક્ષક શ્રી હિતેન્દ્રભાઈ વલ્લભભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત તારીખ 3ના રોજ અમે અમારી સાવલી પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટર કાર્યરત કર્યું છે જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઇસોલેટ કરી સારવાર કરવામાં આવી રહી છે જેમાં દર્દીઓ માટે જમવાની સુવિધા પણ કરવામાં આવી છે. કોવિડ કેર સેન્ટર ખાતે માસ્ક સેનિટાઇઝર સહિત તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. તિલકવાડા તાલુકાના સાવલી ગામના રહેવાસી અને સાવલી ગામની પ્રાથમિક શાળામાં કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા શ્રી સચિનભાઈ ગોપાલભાઈ સોલંકીએ કહ્યું હતું કે મને શરૂઆતમાં તાવ માથાનો દુખાવો થતો હોવાથી મેં અગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19નો આરટીપીસીઆરનો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવતા મેં નક્કી કર્યું કે મારા કોવિડ કેર સેન્ટરમાં જ રહીને આઇસોલેટ થવું છે. અહીં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે. સવાર સાંજ બંને સમયે આરોગ્ય તંત્ર તરફથી અમારી તપાસ કરવામાં આવે છે. નોવેલ કોરોનાની મહામારીને ધ્યાને લઈને સરકારશ્રીએ મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન થકી ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટરની સુંદર પ્રકારની વ્યવસ્થા કરી છે. જે સારવાર શહેરમાં થતી હતી તે સારવાર હવે અમને અમારા ગામમાં કોવિડ કેર સેન્ટર દ્વારા વિનામૂલ્યે મળી રહી છે. તિલકવાડાના કાટકોઈ ગામના રહીશ અને કાટકોઈ ગામની પ્રાથમિક શાળાના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા શ્રીમતી શારદાબેન દીપકભાઈએ કહ્યું હતું કે કાટકોઈ ગામમાં જ હું આશા વર્કર તરીકે ફરજ બજાવું છું. તારીખ 4થીના રોજ હું અને મારા પતિ બંને કોરોના પોઝિટિવ આવતા અમે અમારા ગામના કોવિડ કેર સેન્ટરમાં જ હોમ આઇસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છીએ. કદાચ અમારા ગામમાં કોવિડ કેર સેન્ટર ન હોત તો અમારે પૈસા ખર્ચીને અન્ય દવાખાનામાં જવું પડ્યું હોત અને કદાચ સારું ન થાત ગામમાં જ કોવિડ સેન્ટર બનવાથી ગામના અને પરિવારના અન્ય લોકોને સંક્રમિત થતા બચાવી શક્યા છીએ. તેવી જ રીતે કંઠરપુરા ગામના કોરોના પોઝિટિવ દર્દી શ્રી બ્રિજેશભાઈ દિનેશભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે અમને અમારા ગામના કોવિડ કેર સેન્ટર ખાતે જ હોમ આઇસોલેટ થયા છીએ. અહીં આરોગ્ય તંત્ર દ્વારા અમારી ચકાસણી કરવામાં આવી રહી છે અને જરૂરી દવાઓ પણ આપવામાં આવતી હોવાનું ઉમેર્યું હતું. બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 હરમેશ સત્યની સાથે. સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કલેક્ટર નર્મદાના નેતૃત્વ હેઠળ સાવલી પ્રાથમિક શાળામાં તારીખ 3થી કોવિડ કેર સેન્ટર આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. હાલમાં પ્રાથમિક શાળાના આઇસોલેશન વોર્ડમાં 2 પેશન્ટ એડમિટ છે અને એ બંને પેશન્ટ અત્યારે આરામમાં છે. પેશન્ટો માટે અહીં 2 રૂમની વ્યવસ્થા કરી છે. 2 રૂમમાં 5 બેડ પ્લસ બીજા 5 બેડ 10 બેડની વ્યવસ્થા કરેલી છે. એક રૂમ છે લેડીઝ માટે રાખેલો છે અને એક રૂમ પુરુષ વોર્ડ માટે રાખેલો છે. પેશન્ટ માટે અહીં પીવાના પાણીની સુવિધા, ટોયલેટ, સેનિટાઇઝર, માસ્ક અને દવાની કીટનું સરકારશ્રી તરફના માર્ગદર્શન પ્રમાણે વ્યવસ્થા કરેલી છે. પેશન્ટને 2 ટાઈમ જમવાનું વ્યવસ્થિત મળી રહે તેની પણ તકેદારી રાખવામાં આવે છે. પ્રાથમિક શાળામાં સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ છે. પહેલાં મારી વાઇફને કોરોના પોઝિટિવ આવ્યો, ત્યાર પછી મને આવ્યો, ત્યાર પછી મારી વાઇફને સારું છે. હમણાં નેગેટિવ છે અને અમે
હમણાં સાવલી આઇસોલેશન પ્રાથમિક શાળામાં સારવાર લઈ રહ્યા છીએ. અહીંયા સારી એવી ફેસિલિટી છે, હમણાં તબિયતમાં બી સુધારો સારો છે. મને તાવ આવતો હતો, હાથ પગ દુખતા હતા, માથું એવું તેવું. પછી મેં કોરોનાનો ટેસ્ટ કરાયો, અમે પોઝિટિવ છું. અને હમણાં અહીંયા કાટકોઈ પ્રાથમિક શાળામાં હું સારવાર લઉં છું. અમારા ગામમાં આવી સુવિધા છે, તો અમારે કંઈ બીજે જવાની કોઈ જરૂર નથી. એથી સરકાર શ્રીની ખૂબ ખૂબ મહેરબાની. હું કાલનો પોઝિટિવ છું, હું દેવલિયા ખાતે ચેક કરાવ્યો. અહીંયા આગળ અમને પૂરેપૂરી સુવિધા મળે છે, પીવાનું પાણી, સેનિટાઇઝર, માસ્ક, દરેક પ્રકારની સુવિધા મળે. મારે પદ્મપુરા પ્રાથમિક શાળામાં બધી રીતની સુવિધા સારી મળે છે, કે બીજે કોઈ જવાની જરૂર નથી. આ બધી વ્યવસ્થા કરવા બદલ સરકારજીને આભાર.